હલો, ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? મજામાં બધા? સ્વાગત છે તમારું સંભાવનાના પાર્ટ ટુમાં. આંકડાશાસ્ત્રના પાર્ટ ટુ અને સંભાવના નામના ચેપ્ટરની અંદર આપણે પહોંચ્યા છીએ 23મો ભાગ, બરાબર. અને આપણે ભણી રહ્યા છીએ રીત નંબર 4, શરતી સંભાવના અને ગુણાકારના નિયમ પર આધારિત દાખલા, બરાબર. આપણી રીત 4 ચાલુ છે. રીત 4ની અંદર આપણે એક ટાઈપ એ, પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એચ એચ બી આપેલું હોય એવા દાખલા ભણી ચૂક્યા છીએ, એવો ભાગ આપણો પૂરો થઈ ગયો છે. આજે પહોંચીએ ટાઈપ બી. ટાઈપ બી એટલે અગાઉની જેમ જ સરવાળાના નિયમમાં જેમ ભણતા હતા એમ જ, રકમમાં પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ છેદ બી આપેલ હોય એવા દાખલા, સોરી આપેલ ન હોય, આપેલા ન હોય તેવા દાખલા. એટલે અહીંયા ટાઇટલમાં જરાક જોજો, આપેલ ન હોય એવા દાખલા. ટાઈપ એ એટલે આપેલ હોય એવા દાખલા ને ટાઈપ બી એટલે આપેલ ન હોય એવા દાખલા, બરાબર. યાદ કરો આપણે શું કરતા હતા સરવાળાના નિયમમાં, શું કરતા હતા? આ ત્રણમાંથી એકય આપેલા ન હોય, પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ છેદ બી આપેલ ન હોય, શું કરતા હતા? ગોતતા હતા. અહીંયા પણ આપણે ત્રણેયને ગોતશું અને પછી આપણો દાખલો આગળ ચલાવશું, બરાબર. જુઓ રકમ, સ્વાધ્યાય 1.4નો દાખલો પહેલો, પા નંબર 47. રકમ આ પ્રમાણે છે, એક કુટુંબમાં બે બાળકો છે, બરાબર. જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના શોધો, બરાબર. હવે પહેલી વાત તો એ કે મને ખબર કેમ પડે કે આ દાખલો સરવાળાનો નિયમ, સોરી શરતી સંભાવનાનો દાખલો છે. જો અને તો, જો અને તો નામના રકમમાં જો શબ્દો આપેલા હોય, અહીંયા જો તો, બરાબર, જો તો હોય, તો તે શરતે એવા શબ્દોનો ઉલ્લેખ કરેલો હોય તો સ્વાભાવિક છે કે શરતી સંભાવના હોય. હવે આમાં કઈ ઘટના એ હોય ને કઈ ઘટના બી હોય, તો જો ને તોની વચ્ચે આ જે છે ને આપેલી હોય, આ ઘટના એ હોય, અને તો પછી છે ને આ ઘટના બી હોય, સમજાણું? ઓમાં તો આપણને ટાઈપ એમાં તો ત્રણે ત્રણ આપી દેતા હતા, પી ઓફ એ, પી ઓફ બી અને છેદ બી, એટલે એ કોઈ પ્રશ્ન નતો આવતો. અહીંયા તો મારા માટે બધું ગોતવાનું છે, તો પહેલાં તો મને ખબર પડવી જોઈએ ને કે ભાઈ એ કોણ છે, બી કોણ છે, એ છેદ બી કોણ છે, પછી જ હું આગળ વધી શકીશ, રાઈટ. તો ચલો પહેલાં બે કુટુંબના બાળકોનો નિદર્શવકાશ પહેલાં એન આવે, બરાબર. બે બાળકો ધરાવતા કુટુંબનો નિદર્શવકાશ આપ બધાને આવડે, બરાબર ને? કેટલો હોય? 4. કોણ 4? 4 બી બી, બી જી, જી બી અને જી જી, રાઈટ. તો પહેલાં આપણે આ લખીશું, અહીં બે બાળકો ધરાવતા કુટુંબનો નિદર્શ અવકાશ નીચે મુજબ થાય, બરાબર. યુ બરાબર છગડીયા કૌંસમાં બી બી, બી જી, જી બી અને જી જી માટે સ્મોલ એન કેટલો થયો? 4. રેડી? ચલો અહીં સુધીનું ક્લિયર થયું. હવે તો કે હવે ઘટના એ, બરાબર, એન ક્લિયર થઈ ગયા પછી આપણે કરીશું પહેલું કામ, કેપિટલ એ. હવે કેપિટલ એ કોણ હતો? પહેલું બાળક છોકરી હોય, બરાબર. ચલો આ 4 પરિણામમાં પહેલું બાળક છોકરી હોય ને એવા કોણ, બરાબર ને? આ દાખલો આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ, ઘટના એના સાનુકૂળ પરિણામો, સ્મોલ એમ બરાબર. ચલો પહેલું બાળક છોકરી હોય એવા, આ પહેલું બાળક છોકરી, પહેલું બાળક છોકરી એવા પરિણામ કેટલા થયા? 2, બરાબર. જી બી, જી જી, એટલે સ્મોલ એમ બરાબર 2, એટલે પી ઓફ એ બરાબર એમ અપોન એન, 2/4 ઇઝ ઇક્વલ ટુ 1/2. ચલો આટલી બાબત બધાને સમજાણી હશે, બધાને ખ્યાલ પણ આવ્યો હશે, બરાબર. હવે ઘટના
બીજી બીજા નંબરની ઘટના કોણ હતી, કેપિટલ બી કોણ હતો? તો કે બંને બાળકો છોકરીઓ હોય, બંને બાળકો છોકરીઓ હોય. હાલો, બે બાળકો છોકરીઓ હોય એવા પરિણામ કેટલા? ઘટના બીના 7. બધાને ખ્યાલ આવી ગયો હશે, બે બાળકો છોકરીઓ હોય તો એવું સાત પરિણામ થયું. એક જ કયું? જી જી. તો સ્મોલ એમ કેટલો થયો? 1, રાઈટ? 1. તો પી ઓફ બી બરાબર એમ અપોન એન 1/4. આનું કોઈ નાનું સ્વરૂપ થાય નહીં, બરાબર? તમે લોકો સમજી શકો છો, પી ઓફ એ પહેલું બાળક છોકરી હોય, ઘટના બીજી બી બંને બાળકો છોકરીઓ હોય. ચાલો ઘટના ત્રીજી, ત્રીજી વસ્તુ કોણ હતી? તો કે a/b. a/b બરાબર શું? તો કે a/b બરાબર આ એ નામની ઘટના ને આ બી નામની. આખું વાક્ય નહીં લખતા, બરાબર? આખું વાક્ય લખવાને બદલે એ એટલે કોણ? તો કે એ એટલે gb, gg, છેદગણ gg. પહેલું બાળક છોકરી હોય, આનો મતલબ શું થયો? પહેલું બાળક છોકરી હોય અને બંને બાળકો છોકરીઓ હોય. પહેલું બાળક એ છોકરી હોય અને બંને બાળકો છોકરીઓ હોય, એનો મતલબ કે બે બાળકો છોકરીઓ જ હોય. પણ એવું વાક્ય તમે લખશો ને તો તમે થોડાક ગૂંચવાડે ચડશો. એના બદલે બેટર એ રહેશે કે આપણે h/b આરામથી મેળવીએ. આરામથી એટલે કે બેમાં કોમન, રાઈટ? બેમાં કોમન હોય નહીં તો અહીંયા h/b સાનુકૂળ પરિણામો શું થશે, બરાબર? ઘટના h/b ના સાનુકૂળ પરિણામ. તો સ્મોલ એમ બરાબર ખાલી કોણ થયું? gg. તો સ્મોલ એમ બરાબર કોણ થયું? 1, રાઈટ? તો હવે મને પી ઓફ h/b મળી જાય. ચાલો, પી ઓફ h/b એટલે p/a/b બરાબર m/n 1/4. આનું પણ કોઈ નાનું સ્વરૂપ નીકળે નહીં. ચાલો, આ ત્રણેય જણા મેં અહીંયા ગોઈતા. કોણ ત્રણેય જણા? p/a, p/b ને p/a/b. આ ત્રણેયને મેં ગોઈતા. હવે મારે શું કરવાનું? હવે મારે શરતી કરવાની, બરાબર? હવે મારો માગેલો જવાબ જો અહીંયા આવે છે. હવે હું જે જવાબ માગ્યો છે એ ગોતીશ. અહીં બરાબરના બે પેલા લીટા કરીશ, રાઈટ? બરાબરના બે લીટા કરીને શું લખીશ? જો પહેલું બાળક છોકરી હોય. હવે પહેલું બાળક છોકરી હોય એ કોણ હતું? તો એ તો ઘટના એ હતી સાહેબ, રાઈટ? તો તે બંને બાળકો છોકરીઓ હોય. બંને બાળકો છોકરીઓ હોય એ ઘટના કોણ હતી? એ ઘટના બી હતી. તો શું થયું? એ શરતે બી થયું કે બી શરતે? તો કે એ તો સાહેબ એ શરતે બી થયું. ચાલો, એ શરતે બી થયું તો ઉપર કોણ આવે? તો કે બીજું હોય ને ઉપર આવે, એટલે આ બી આ સ્લેશ પહેલું હોય નીચે આવે. ખ્યાલ આવે છે? હવે શરતી સંભાવનાના નિયમ મુજબ, બરાબર, p/b/a બરાબર p/h/b છેદમાં p/a છે એટલે છેદમાં હોય, બીજો છે એટલે છેદમાં જ રહીએ. ચાલો, h/b કેટલો? તો કે 1/4. p/a કેટલો? તો કે 2/4. ચાલો, 4 ઉડી ગયા. શું વધ્યું? માગેલી સંભાવના p/b/a બરાબર 1/1 થાય, બરાબર? આ થશે માગેલી સંભાવના, રાઈટ? ચાલો, હજી એકવાર આ દાખલો આપણે જોઈ લઈએ, એટલે આપણને થોડોક ઝડપથી આઈડિયા આવી જાય, બીજા દાખલા ગણવાની આપણને ખબર પડે. જુઓ, રકમ કેવી હતી? તો કે રકમની અંદર 3 એકે વસ્તુ નહોતી આપી. p/a નહોતો આપ્યો, p/b નહોતો આપ્યો, p/h/b નહોતો આપ્યો, બરાબર? એક કુટુંબમાં બે બાળકો છે. જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય. પહેલાં તો મને એ ખબર પડી જોઈએ કે આ શરતીનો જ દાખલો છે કેમ? તો કેવી રીતે ખબર પડી? જો તો,
राइट, इना मैं खबर पड़ी कि आ शरती है। हवे शरती है तो टाइप ए है कि बी? तो कि भाई टाइप ए में तो बधु आप आ तो टाइप बी है, कहीं न आप पी ओफ ए बी और एच एच डी आपेल न हो एवं दाखला आप भाई रहा छे। हूँ अँ न लखता भूली कर लिखूँ राइट। हवे पहला शू करवानो तो कि एन गोतवानो, एन नरोत्तम भाई गोतवाना। बे बाळकोनो अंदर सवकाश चार, बी बी बीजी जी बीजी जी, एन बराबर चार। हालो घटना ए, पहलू बाड़क छोकरी हो जो ने तो नहीं वच्चे पहली घटना हो। हालो पहलू बाड़क छोकरी हो एटले जी बी जी जी बेना छेद में चार। घटना बी, बन्ने बाड़को छोकरी हो, बन्ने बाड़को छोकरी एटले जी जी बराबर एटले पीओ बी, एचएच बी एटले आ बे मांथी कॉमन जी बी जी 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 जी, એમાંથી કોમન કોણ નીકળ્યું? જી જી, એક જ નીકળ્યું બરાબર, લેખના છેદમાં ચાર। અને પછી આવી અહીંયાથી આપણી ટાઈપ એ, જો પહેલું બાળક છોકરી હોય એ, તો તે બંને બાળકો છોકરીઓ હોય બી, એ શરતે બી। ખ્યાલ આવે છે? આ રીતે આપણે ટાઈપ બીને ગણી શકીએ છીએ। જુઓ હજી આપણે એક વધારે દાખલાની પ્રેક્ટિસ કરીએ। જુઓ જુઓ હજી એક દાખલો, એના પછીનો સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 2 પાન નંબર 47। રકમ આ પ્રમાણે છે, બે સમતોલ પાસા ઉછાળવામાં આવે છે, જો બંને પાસા પરના અંકનો સરવાળો 7થી મોટો હોય, 7થી મોટો હોય તો બંને પાસા પર સરખા અંક મળે તેની સંભાવના શોધો। રકમ બરાબર જોજો, બે પાસા, બે પાસા એટલે કેટલા પરિણામ થાય? 36। હું 36 પરિણામ લખતો નથી, હું તો ઇન્ટેલિજન્ટ માણસ છું, હું થોડો કંઈ 36 પરિણામ લખું, તમે ઇન્ટેલિજન્ટ, તમારે નહીં લખવાના। એટલે મેં તો શું કર્યું, બે પાસા એકસાથે ઉછળવાના પ્રાથમિક પરિણામો આઈ જે યુ બરાબર છગડીયા કૌંસમાં આઈ જે, કે જ્યાં આઈ બરાબર જે બરાબર 1 2 3 .. 6, આઈ એટલે પહેલા પાસા પરની સંખ્યા, જે એટલે બીજા પાસા પરની સંખ્યા, અને સ્મોલ એન બરાબર 36। ઓકે, હવે મને ખબર કેમ પડે કે આ દાખલો શરતીનો છે? જો તો કેમ ખબર પડે? જો તો રેડી, જો અને તોની વચ્ચે જે પહેલું નામ આવ્યું એ ઘટના એ, અને તો પછીનું નામ જે આવ્યું એ ઘટના બી। ઓકે, ઇઝ ઇટ ક્લિયર? હવે બંને પાસા પરના અંકનો સરવાળો 7થી મોટો હોય, જોજો વાક્ય બરાબર સમજો, બે પાસા પરના અંકનો સરવાળો 7થી મોટો હોય, તેમાં 7 આવે કે ન આવે? આવે, એ ઘણા બબુચક 7ને લઈ લઈએ, 7થી મોટો હોય એટલે 7 આવે નહીં, 7થી મોટો કીધો એટલે સરવાળો 8 હોય, 9 10 11 12 બરાબર। આનો મતલબ શું થયો? ઘટના એ, બંને પાસા પરના અંકનો સરવાળો 7થી મોટો થાય એટલે કે સરવાળો 8 9 10 11 12 હોય, સમજાણું? હાલો હવે લાઇન ટુ લાઇન લેવાનું, પહેલી લાઇન 1 1 1 2 1 3 1 6, હાલો એમાં તો કોઈનો ટોટલ કરો ને તો 7થી મોટો નથી થતો, છેલ્લામાં છેલ્લો અંક 1 6, 1 ને 6 નો સરવાળો કેટલો થાય? 7, એટલે હાલે નહીં। હવે બીજી લાઇન, બીજી લાઇનમાંય 2 1 2 2 થી ચાલુ કરીને 2 5 2 5 નો સરવાળો 7 થાય એટલે એનો હાલ 2 6 હાલે, એટલે જો અહીં 2 6 લીધા। હાલો ત્રીજી લાઇનમાં બરાબર, હવે આ ટોટલ આપણે પકડી લેવાનું, 8 ક્યાં થાય? તો 3 5 3 5 અને 3 6, રેડી? આ બેનો ટોટલ જુઓ 7થી મોટો થયો। હવે ચોથી લાઇનમાં 4 4 થી 8 બરાબર ને, 8 9 10 એમ 4 4 4 5 4 6। હવે પાંચડાવાળી લાઇન, 5 3 5 4 5 5 5 6, છગડાવાળી લાઇન 6 2 6 3 6 4 6 5 6 6, થોડુંક વિચારવાનું, થોડુંક લોજિક લગાડવાનું, હા આ સંભાવના છે, અહીં લોજિકની દુનિયા ચાલે। ઓકે, એટલે કેટલા થયા? 15, એટલે 15 ના છેદમાં 36। ઇઝ ઇટ ક્લિયર? જો ઘટના એ આપેલી નથી, તમારે ગોતવાની, તો ગોતવાની, એમાં શું થઈ ગયું? આગ મળી 15 ના છેદમાં 36। હવે ઘટના બી, બંને પાસા પર સરખા અંક મળે, આ તો સાહેબ એ હાવ કોરી પાટી જેવું હોય ને નહીં આવડે, 1 1 2 2 3 3 4 4 5 5 6 6, બોલવાની કેવી મજા આવે, 1 1 2 2 3 3 4 4 5 5 6 6, ઓલા માતાજી ન આવી જાય, એટલે 6 6 ના છેદમાં 36, પણ 6 ના છેદમાં 36 એટલે નાનું સ્વરૂપ પાછું લખવાનું, 1 ના છેદમાં 6। ઓકે, ચાલો હવે એ છેદ બી,
એ છેદ બી એટલે બંને પાસા પરના અંકનો સરવાળો સાતથી મોટો હોય અને બે પાસા પર અંક સરખાય હોય તો ઘટના એ છેદ બીના સાનુકૂળ પરિણામો ચાર ચાર પાંચ પાંચ છ છ અને એમાંય ખબર ન પડે તો બેમાં જોઈ લેવાનું આ ચાર ચાર આ પાંચ પાંચ અને આ છ છ આ ચાર ચાર પાંચ પાંચ છ છ બે જગ્યાએ કોમન એટલે ત્રણ ત્રણના છેદમાં છત્રી એટલે એકના છેદમાં બાર ચાલો એ બી અને એ છેદ બી મળી ગયા હવે શરતી શરતીમાં શું હતું જો બંને પાસા પરના અંકનો સરવાળો સાતથી મોટો એટલે એ તો બંને પાસા પર સરખા અંક મળે એ શરતે બી એ શરતે બી હોય તો ઉપર રહેશે બી બી સ્લેશ એ શરતી સંભાવનાના નિયમ મુજબ બરાબર પી ઓફ બી સ્લેશ એ બરાબર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ હાલો એ છેદ બી કેટલો હતો ત્રણના છેદમાં છત્રીસ પી ઓફ એ કેટલો હતો પંદરના છેદમાં છત્રીસ હાલો છત્રી છત્રી ઉડી ગયા આ છત્રીના છત્રી ઉડી ગયા શું વધ્યું ત્રણના છેદમાં પંદર ત્રણના છેદમાં પંદર મતલબ એકના છેદમાં પાંચ એટલે પી ઓફ બી સ્લેશ એ આ થશે વિદ્યાર્થી મિત્રો આપેલી માગેલી સંભાવના સમજાય છે આવી છે આપણી ટાઈપ બી હવે એક દાખલો હજી હું કરાવી અને પછી આપણે આ ટાઈપ બી કરીએ પૂરી જુઓ જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આ રીતનો છેલ્લો દાખલો એકદમ સહેલી રીત છે એકદમ સહેલી આ દાખલો મારે તમને હોમવર્કમાં આપવો હતો પણ છતાં પણ મને એમ થયું કે કોઈ વિદ્યાર્થી વળી પાછા મને મેસેજ કરશે ફોન કરશે કે સર આનો જવાબ નથી આવતો એટલે મને એમ થયું કે હાલને બે પાંચ મિનિટ થશે એટલે ગણાવી દઉં બરાબર ને એટલા માટે જુઓ વિભાગ ડીનો દાખલા નંબર ત્રણ પાન નંબર એકસાઠ સિક્સટી વન અહીંયા રકમ તમને ન દેખાતી હોય તો તમારી ટેક્સ્ટબુક તમે સામે રાખજો રકમ આ પ્રમાણે હતી એક સમતોલ સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે જો પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળ્યો હોય તો ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે તેની સંભાવના શોધો ચલો ખબર પડી ગઈ કે આ જોતો હતું જો તો આપણે કહેતા હોય ને ઘણાને બારીમાંથી બારી બેઠા હોય બસમાં કે સ્કૂલની બારી પાસે આપણે કોકને બાજુવાળાને કહીએ ને જોતો જોતો પછી બહાર કાંઈ ન હોય તો એ આ જોતો એ આપણી આ શરતી સંભાવના બરાબર ચલો ત્રણ ત્રણ પાસાનો નિદર્શ અવકાશ એન કોને ન આવડે ત્રણ યાદ કરો કે તમે લોકો એક સ્કૂટરમાં જાઓ છો ત્રણ છોકરા બેઠા બાઈકમાં એચ 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 પોલીસવાળા રોક્યા પોલીસવાળો છેલ્લે વચ્ચે ડ્રાઇવિંગ બરાબર એચ એચ ટી એચ ટી એચ ટી એચ એચ પોલીસવાળો છેલ્લે વચ્ચે ડ્રાઇવિંગ એવી રીતે ત્રણ છોકરીઓ એક્ટિવામાં બેઠી ટી 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 હતી એટલે જ એક્ટિવામાં હમાણી હતી બાકી ન હમાય ટી 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 પછી ચલો એચ છેલ્લે વચ્ચે સ્ટાર્ટિંગમાં ટી ટી એચ ટી એચ ટી એચ ટી ટી એટલે એન બરાબર આઠ ઇઝ ઇટ ક્લિયર ચલો હવે ઘટના એ શું હતી પ્રથમ બે પ્રયત્નોમાં કાંટો મળે પ્રથમ બે પ્રયત્નોમાં કાંટો મળે પહેલાં બે પ્રયત્નોમાં કાંટો એટલે હાલો અહીંયા તો બે એક છાપ 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 કાટ કાટ છાપ એ ન હાલે હાલો અહીંયા પહેલાં બે પ્રયત્નોમાં કાંટો મળ્યો જો હાલ્યો અહીંયા બે પ્રયત્નોમાં કાંટો મળ્યો અહીંયા ક્યાંય નથી એટલે ટીટીએ ટીટીટી ને ટીટીએચ બેના છેદમાં આઠ એટલે એકના છેદમાં ચાર ચલો ઘટના એ સમજાણી ઇઝ ઇટ ક્લિયર હવે ઘટના બી ત્રણેય પ્રયત્નોમાં કાંટો મળે એ તો બધાને સમજાઈ જાય ટી 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 એટલે ટી 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 એકના છેદમાં આઠ કોમન એ છેદ બી ટી 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 એચ છેદ ટી 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 બેમાં કોમન શું નીકળ્યું તો ટી 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 એકના છેદમાં આઠ ચાલો હવે હવે શરતી જો પ્રથમ બે પ્રયત્નોમાં કાંટો મળે તો એ તો ત્રણેય પ્રયત્નોમાં કાંટો મળે બી એ શરતે બી એ શરતે બી એટલે બી સ્લેશ એ ચાલો શરતી સંભાવના નિયમ મુજબ પી ઓફ બી સ્લેશ એ બરાબર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ હાલો અહીંયા એકના છેદમાં આઠ અને પી ઓફ એ કેટલો હતો બેના છેદમાં આઠ 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 ઉડી ગયા એટલે એકના છેદમાં બે એ થશે આપણી માગેલી સંભાવના રેડી ચલો આ થઈ માગેલી સંભાવના
સમજાય છે. હવે આવા જ થોડાક દાખલા હું તમને હોમવર્કમાં આપું છું, બરાબર. હોમવર્ક પણ ઝડપથી આપણે લખી લઈએ. સ્વાધ્યાય ચાલો ઉદાહરણ સત્યાવીસ પાના નંબર 38, બરાબર. આ એક દાખલો છે અને બસ હું માનું છું ત્યાં સુધી આ રીતના બાકીના દાખલો તો મેં તમને ગણાવી દીધા છે, બરાબર. ઓકે, આ એક જ દાખલો છે. બહુ સહેલી રીત હતી, ટાઈપ બી, બરાબર. આશા રાખું છું કે તમે આ રીત બરાબર સમજ્યા હશો. ચલો હવે મળીશું આપણે 24મા ભાગમાં અને ત્યાં રહેશું ટાઈપ સી. આવજો.